वंदे मातरम। दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं विजय कांत। सूरत सिटी पुलिस द्वारा आयोजित रक्तदान शिविर में पूरे भारत वर्ष के सिटी क्षेत्र में थैलेसीमिया पीड़ित बच्चों को रक्त उपलब्ध कराने की व्यवस्था बनाने की प्रेरणा माननीय गृह मंत्री हर्ष संघवी ने पुलिस विभाग को दिया। इसके बाद सूरत शहर में पुलिस आयुक्त अजय कुमार तोमर ने कहा कि थैलेसीमिया नहीं है, यह एक सामाजिक जिम्मेदारी मानते हुए उन्होंने कहा कि प्रभावित बच्चों को रक्त के लिए इधर उधर भटकना न पड़े, इसके लिए आवश्यक रक्त मिले। उन्होंने स्वेच्छा से इसकी जिम्मेदारी ली। सूरत सिटी पुलिस प्रमुख के रूप में कार्य करते हुए छोटे बच्चों की जान बचाने का उद्देश्य हर माह रक्तदान शिविर का आयोजन कराने का निर्णय लिया है। इसमें एकत्रित रक्त थैलेसीमिया प्रभावित बच्चे को पर्याप्त मात्रा में उपलब्ध हो सके, इसकी व्यवस्था की जाए। सूरत शहर पुलिस और सूरत शहर के नागरिकों ने संयुक्त प्रयास से सूरत शहर क्षेत्र में संचालित विभिन्न ब्लड बैंकों और थैलेसीमिया प्रभावित व्यक्तियों को इलाज के लिए अस्पतालों और संस्थानों के समन्वय 2023 के दौरान विभिन्न पुलिस थाना क्षेत्रों रक्त शिविरों का आयोजन किया जाता रहा। रक्तदान शिविर का आयोजन जिसमें पुलिस और नागरिकों के सहयोग से 1011 बोतल रक्तदान और 15/5/2023 को कटोदरा पुलिस स्टेशन में रक्तदान शिविर का आयोजन किया गया था। पुलिस ने नागरिकों की सहायता से 1085 रक्त दान की बोतलें एकत्रित करके दी। આજના આ બ્લડ ડોનેશન કેમ્પમાં મંચ ઉપર ઉપસ્થિત ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ભલર, શ્રી મથુરભાઈ, જોઈન્ટ સીપી શ્રી વાબાન જમીર, જગદીશભાઈ, અરવિંદભાઈ, રોહિમભાઈ, તમામ મિત્રો ઓર કેમ્બ્રિજ યુનિવર્સિટી સે ખાસ ઇસ આયોજન કો દેખને કે લિયે આયે હુએ ડોક્ટર કિશોર સેન ગુપ્તા, આ હોલમાં ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનો, મહાનુભાવો અને રક્તદાતા મિત્રો, મુજસે પહેલે યહાં બાતે હો રહી થી કે પુલિસ કા કામ કાયદો વ્યવસ્થા કા હૈ, બિલકુલ હૈ, કાયદો વ્યવસ્થા કા હૈ। પુલિસ કી વીક ભી હોની ચાહીએ, પુલિસ કા ડર ભી હોના ચાહીએ, લેકિન ડર કિસકે દિમાગ મેં હો? जो अपराधी तत्व हो, जो गुनाही तत्व हो या जो असामाजिक तत्व हो, उसको डर होना चाहिए। ऐसे लोग कितने हैं समाज में? हमने काफी तरह से गिनती की है, ऐसे लोगों की संख्या 1% भी नहीं है। इसका मतलब यह है कि 99.99% लोगों की साथ पुलिस की रिलेशनशिप केवी होनी चाहिए, मित्रतापूर्ण। आप लोगों ने सूत्र काफी जगह लिखे हुए देखे होंगे, पुलिस प्रजा मित्र। अब सूत्र लिख देने से कोई किसी का मित्र नहीं बनता, इसके बाद भी जरूरत है। उसके बाद मिलके कुछ अच्छे काम करें, आनंद से करें, तो आप मित्र बनते हैं। नहीं तो लुखा टोड़ की बने, एक भी जानी साथे रहने बातचीत कराता तो गुनाही टोड़ की थेगी। सारा काम भेगा मड़ी ने आनंद थी करिए तो अपना मित्र। 99% લોકો સમાજમાં સારા છે, જેને સાથે ગુનાગારી ને સામાજિક કોઈ પ્રવૃત્તિને લેવા દેવા નથી। તથા સુરત શહેર ડાયમંડ એસોસિએશન તથા પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકોના સહિયારા પ્રયાસોથી આશરે કુલ 1000થી વધુ બોટલ બ્લડ ડોનેશન થાય તે માટે લોક સમર્પણ બ્લડ બેંક, સુરત રક્તદાન કેન્દ્ર, કિરણ હોસ્પિટલ, સદર બ્લડ બેંક, સિવિલ હોસ્પિટલ ના બ્લડ બેંક તથા સ્મીમર હોસ્પિટલ બ્લેન્ક પર બ્લડ બેંક સાથે સંકલન કરી બ્લડ ડોનેશન ના કેમ્પ આયોજન કરવામાં આવેલ છે। સુરત શહેર અને જિલ્લામાં થેલેસેમિયાથી પ્રભાવિત દર્દીઓ માટે ક્યારે પણ રક્તની એટલે બ્લડની અછત સર્જાય નહીં અને કોઈને રખડવું ના પડે, ટળવળવું ના પડે, એટલા માટે સુરત શહેર પોલીસ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તમામ બ્લડ બેંકના મહાનુભાવો મિત્રો હાજર હતા।
અને આ નક્કી કરવામાં જોઈએ કે દર મહિને જેટલા બ્લડની જરૂર હોય થેલેસેમિયાના દર્દીઓને આ તમામ પોલીસ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં એકત્ર કરવામાં આવશે અને એકત્ર કરીને તમામ બ્લડ બેન્ક્સમાં આપી દેવામાં આવશે, જેથી કોઈ પણ થેલેસેમિયાના દર્દીને રક્ત બાબતની તકલીફ ના પડે. એપ્રિલ મહિનામાં શરૂ કરવામાં આવ્યું આ એક અભિયાન, જે અત્યાર સુધી દર મહિને નિરંતર ચાલુ રહ્યું છે અને આજે સુરત શહેર પોલીસના ઝોન 3 એટલે કતારગામ, સિંગણપુર ચોક, લાલગેટ, મૈદરપુરા આ વિસ્તારના નાગરિકો અને પોલીસના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા આજે પણ બ્લડ ડોનેશન કરવામાં આવી રહ્યું છે. આજે પણ 1000થી વધારે બ્લડ ડોનેશન થશે અને એવી રીતે એપ્રિલથી માંડીને આજ દિવસ સુધી 10000થી વધારે યુનિટ બ્લડ એકત્ર થઈ ગયું છે અને જેને જરૂર હોય એને પહોંચાડવામાં આવે છે. સમાજમાં જે કંઈ તકલીફ છે આમાં બધા નાગરિકો મળીને એને દૂર કરવાના પ્રયાસ કરે, સરકારશ્રી બધી રીતે નાગરિકોને મદદરૂપ થવા માટે સ્કીમો અને યોજનાઓ બનાવી રહી છે. આ રક્તદાનના જે અભિયાન છે એની શરૂઆત પણ માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ચાલુ છે ને ચાલુ રહેશે અને એવી રીતે પોલીસ ને પ્રજા એકબીજાની વધારે નજીક આવે, જેથી કાયદો વ્યવસ્થા વધુમાં વધુ સુદૃઢ બને, લોકો સલામતી અનુભવે, સેફ્ટી એન્ડ સિક્યોરિટીની બાબતમાં સુરત અગ્રગણ્ય બને, આ હેતુથી આ તમામ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યું છે. જેટલા રક્તદાતા મિત્રોએ, જેટલા મહાનુભાવોએ આમાં હાજરી આપી રક્તદાન કર્યું અને વ્યવસ્થા જાળવવામાં જે મદદ કરી, મીડિયાના મિત્રો જે હાજર રહ્યા બધાને ખૂબ ખૂબ આભાર, અભિનંદન. આગામી જાણકારી બને રહે.